નમસ્કાર આપનું સ્વાગત છે બનાસકાંઠાના થરાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં જગ્યાના અભાવના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ મથકનું શહેર ગણાતું થરાદ ખાતે સિવિલ હોસ્પિટલ આવેલું છે ત્યારે આ હોસ્પિટલમાં થરાદ વાવ સુઈગામ તાલુકાઓના દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે તદુપરાંત અડીને આવેલા ધાનેરા ભાભર દિયોદર લખણી સહિતના રાજસ્થાનની બીમાર પ્રજા સારવાર લેવા થરાદની સિવિલ હોસ્પિટલમાં આવતી હોય છે આથી હોસ્પિટલમાં જગ્યાના અભાવે સારવાર લેતા દર્દીઓની ભીડ સર્જાય છે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ બે હજાર સોળના સમયગાળા દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રીની સત્તામાં હતા તે સમયે તેઓના મત વિસ્તારની પ્રજા માટે મોટી ભેટ સ્વરૂપે રેફરલ હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો હતો જેને સાત એક વર્ષનો સમય પણ વીતવા આવ્યો છે પરંતુ આ હોસ્પિટલને માત્ર દરજ્જો જ મળ્યો છે પરંતુ હજુ સુધી સિવિલ હોસ્પિટલ માટેનું નવીન બાંધકામ શરૂ કરવામાં આવ્યું નથી જે જગ્યાના અભાવે સારવાર લેવા આવતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ હાલ મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે ડેન્ગ્યુ મેલેરિયા ટાઇફોઈડ કોલેરા જેવા દર્દીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ જગ્યાના અભાવે સમયસર સારવાર મળી રહેતી નથી આથી ઘણીવાર હોસ્પિટલમાં ધક્કા પણ સર્જાતી હોય છે અરવિંદ આચાર્ય બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા